વિસાવદર એકતા ગ્રુપ દ્વારા જમ્મુ કાશ્મીર પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીપીઆરએફના 44 જવાનો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમની અંદર વિસાવદર તાલુકાની જનતા, વિસાવદર સ્કૂલના વિદ્યાર્થીઓ, દરેક સામાજિક સેવાકીય સંસ્થાઓએ જૂના બસ્ટેન્ડ ચોકની અંદર એકત્રિત થઈ 2 મિનિટ મૌન પાડી અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી. અને આજે અમે તમામ ગ્રુપે એક આયોજન કરેલું હતું કે જે કાશ્મીરની અંદર આપણા જે જવાનો 40 જવાનો શહીદ થયા છે તેની શ્રદ્ધાંજલિ માટે અમે આજે એક કાર્યક્રમ ગોઠવેલો હતો. તેમની અંદર વિસાવદરની તમામ જનતા, આજુબાજુના તાલુકાના અને તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ આવીને અમે અહીંયા 2 મિનિટ મૌન રાખીને બધા તમામ જવાનોને શહીદ થયા છે તેની શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ કરેલો હતો.